ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણનો બીજો ભાગ એટલે આપણે આજે શીખીશું એની અંદર આહાર શૃંખલા અને આહાર ચાળ અને એની અંદર ઊર્જાનું વહન કઈ રીતે થાય છે. હવે આપણે સૌથી પહેલાં આહાર શૃંખલા કોને કહેવાય એના વિશે જોઈએ. આહાર શૃંખલા, શૃંખલાનો અર્થ થાય સાંકળ અને આહાર એટલે ખોરાક. કુદરતની અંદર દરેક સજીવ જે છે એ બીજા સજીવનો ખોરાક છે. હવે કુદરતમાં આ પ્રકારે જે સજીવોના જે સંબંધો છે, કોણ કોને ખાય છે એનું વર્ણન એ આહાર શૃંખલામાં આપણને જોવા મળે છે. કેટલાક સાદા આહાર શૃંખલાના આપણે ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે કુદરતમાં જે જોવા મળે છે એમાંની ત્રણ આહાર શૃંખલાના સાદા ઉદાહરણો આપણે લઈએ છીએ. પહેલું ઉદાહરણ જે છે એ છે જંગલમાં જોવા મળતી આહાર શૃંખલા, એટલે કે લીલી વનસ્પતિ જે છે એ લીલી વનસ્પતિને હરણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, હરણનો વાઘ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે લીલી વનસ્પતિ એ પહેલું સ્તર, હરણ એ બીજું સ્તર અને વાઘ એ ત્રીજું સ્તર થશે. એ જ રીતે તૃણભૂમિ એટલે કે મેદાન પ્રદેશમાં જોવા મળતી આહાર શૃંખલાનું આપણે એક ઉદાહરણ જોઈએ કે વનસ્પતિ જે છે એનો કીટક ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તીતી ઘોડો દાખલા તરીકે આપણે લઈએ તો એ તીતી ઘોડો જે છે એ દેડકાનો ખોરાક બની જાય છે. દેડકો એ સાપનો ખોરાક બને છે અને સાપ જે છે એ બાજનો ખોરાક બને છે. આ બીજું ઉદાહરણ થયું. આવું સરળ સાદું ઉદાહરણ જે છે ત્રીજું ઉદાહરણ આપણે લઈએ કે પાણીની અંદર કયા પ્રકારની આવી આહાર શૃંખલા હોય છે. તો પાણીની અંદર લીલ ઉગે છે, તો લીલ જે છે એનો કેટલાક લાર્વા ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એ લાર્વા જે છે એમાં રહેલી માછલીઓ એને ખાઈ જાય છે એ લાર્વાને, તો એ ત્રીજું સ્તર થયું. અને એ માછલીને બગલા ખાઈ જાય છે, ચોથું સ્તર થયું. તો આ જે છે કેટલીક આહાર શૃંખલાના સાદા ઉદાહરણ થયા. કુદરતમાં આ પ્રકારની આહાર શૃંખલા જે છે એ આ જ રીતે ચાલે એવું જરૂરી નથી. દાખલા તરીકે હરણ જે છે એને વાઘ જ ખાય એવું જરૂરી નથી. હરણ જે છે એ સિંહનો પણ ખોરાક બની શકે, એ દીપડાનો પણ ખોરાક બની શકે. તો એના લીધે આ જે અલગ અલગ પ્રકારની આહાર શૃંખલાઓ છે એ અલગ અલગ પ્રકારની આહાર શૃંખલા એકબીજાની સાથે જોડાયેલી રહે છે અને જોડાયેલી રહે છે એના લીધે વેબ એટલે કે જાળા જેવી રચના તૈયાર કરે છે, જેને આપણે કહીએ છીએ આહાર જાળ. એકથી વધારે આહાર શૃંખલાઓ એકબીજા સાથે કનેક્ટેડ થઈને આહાર જાળની રચના કરે છે અને એના લીધે એ આહાર જાળ આપણને આવી રીતે દેખાશે. જો સૌથી નીચેના ભાગે હશે ઉત્પાદક અને સૌથી ઉપરના ભાગે હશે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ. અને એના લીધે નીચેથી જુઓ તમે વનસ્પતિ જે છે કોઈ એક જ પ્રાણીનો ખોરાક નથી હોતી, ઘણા બધા પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. દેડકો જે છે કોઈ એક જ પ્રાણીનો ખોરાક નથી, ઘણા બધા પ્રાણીઓ દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. તો એના લીધે આ પ્રકારની જાળ જેવી જે છે એ રચના તૈયાર થાય છે જે આહાર જાળ તરીકે ઓળખાય છે. આ આહાર જાળમાં સૌથી નીચેના ભાગે ઉત્પાદક છે, જ્યારે સૌથી ઉપરના ભાગે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ છે. એટલે કે નીચે ઉત્પાદકના સ્તરેથી ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ સુધી ઊર્જા જે છે એ ઊર્જાનું વહન થાય છે. જે લેવલ પર ઊર્જા જે છે એનું વહન થાય છે એ લેવલ, એ દરેક સ્તર એ પોષક સ્તર તરીકે ઓળખાય છે. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો એક પોષક સ્તર તરીકે ઓળખાય છે, જેમાં સ્વયંપોષી સજીવો જે છે એ સૌથી પહેલું પોષક સ્તરની રચના કરે છે. એટલે કે ઉત્પાદકો એ સૌથી પહેલાં પોષક સ્તરની રચના કરે છે. એ જે છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને, સૌર ઊર્જાનો ઉપયોગ કરીને એ સૌર ઊર્જાને પોતાનામાં સ્થાપિત કરે છે અને એમાંથી ઊર્જા જે છે એ દરેક લેવલે આગળ જતા અન્ય પ્રાણીઓ જે છે એમને મળતી જાય છે. તૃણાહારી પ્રાણીઓ એ બીજું લેવલ રચે છે, બીજું પોષક સ્તર. માંસાહારી પ્રાણીઓ જે છે એ ક્રમશઃ ત્રીજું કે ચોથું પોષક સ્તર જે છે એની રચના કરે છે. કુદરતમાં પોષક સ્તરો આપણને આ રીતે જોવા મળશે. સૌથી નીચેના ભાગે હશે ઉત્પાદકો, ત્યારબાદ એના ઉપરના ભાગે પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ એટલે કે શાકાહારી પ્રાણીઓ હશે. એના પછી ઉપરના લેવલે, એનાથી ઉપરના લેવલે દ્વિતીય કક્ષાના ઉપભોગી એટલે કે પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ હશે. એનાથી ઉપરના લેવલે હશે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ. આ દરેક લેવલ પર ઊર્જા જે છે એ ઊર્જાનું વહન થાય છે.
જુદા જુદા લેવલ પર જ્યારે એક સજીવ એ બીજા સજીવનો ખોરાક બને છે તો એ ઉર્જા જ મેળવે છે, પોતાના શરીરમાં અન્ય સજીવમાંથી ઉર્જાને પ્રાપ્ત કરે છે અને એ ઉર્જા એના જીવન નિર્વાહ માટે એને ઉપયોગી હોય છે. તો દરેક તબક્કે ઉર્જા જે છે એ ઉર્જા નીચેના સ્તર પરથી ઉપરના સ્તર પર વહન પામતી હોય છે અને આની શરૂઆત જે છે એ સ્વયંપોષી સજીવોથી થાય છે. સ્વયંપોષી સજીવો જે છે એ ઉર્જાનું એની અંદર રહેલી ઉર્જા જે છે એ સૌર ઉર્જામાંથી મેળવે છે. સૌર ઉર્જાનું સ્થાપન કરે છે લીલી વનસ્પતિઓ અને જ્યારે બીજા સ્તરના પ્રાણીઓ એમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો ક્રમશઃ એ ઉર્જા જે છે એ ઉપરના લેવલ ઉપર પ્રાપ્ત થાય છે. હવે આ જે નીચેના સજીવો જે છે કોઈ એક પોષક સ્તરથી ઉપરના પોષક સ્તર પર જ્યારે આપણે ઉર્જાનું વહન જોઈએ લીલી વનસ્પતિનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો એ 100% ઉર્જામાં રૂપાંતરણ પામતી નથી. કેટલોક ભાગ જે છે એનો વેડફાઈ જાય છે. એટલે આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો આપણે ફક્ત એમાંથી 10% જેટલી ઉર્જા જે છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ અને બાકીનો ભાગ જે છે એ વેડફાઈ જાય છે. હવે આ જે છે દરેક પોષક સ્તરે આવું જોવા મળે. હવે આ ઉદાહરણથી આપણે સમજી લઈએ કે સૌથી નીચેના ભાગે જે છે એ છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ જે છે એ લીલી વનસ્પતિમાં સ્થાપિત થાય એટલે કે ઉત્પાદકોમાં એમાંથી ઉર્જા જાય છે તો અને ઉત્પાદકોમાંથી ઉર્જા તૃણાહારીઓમાં જાય છે. તૃણાહારીમાંથી ઉર્જા જે છે એ માંસાહારીની અંદર અને માંસાહારીમાંથી એ ઉર્જા ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાં જાય છે. માની લો કે સૂર્યપ્રકાશ જે છે એ 10,000 joule જેટલી એમાંથી ઉર્જા જે છે એ ઉત્પન્ન કરે છે તો એમાંથી ઉત્પાદકોને ફક્ત 1,000 joule એમાં મેળવે છે. પૂરેપૂરી સૌર ઉર્જાનું સ્થાપન લીલી વનસ્પતિની અંદર થતું નથી. હવે ઉત્પાદકોએ દાખલા તરીકે લીલી વનસ્પતિએ 1,000 joule જેટલી ઉર્જા સ્થાપિત કરેલી છે તો એમાંથી 10મો ભાગ જે છે એ તૃણાહારીઓને પ્રાપ્ત થાય છે. તૃણાહારીઓમાંથી એનો 10મો ભાગ એટલે 10 joule જેટલી ઉર્જા જે છે એ માંસાહારીઓ પ્રાપ્ત કરે છે અને માંસાહારીઓમાંથી એ ઉર્જા જે છે એ ફક્ત 1 joule જેટલી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાં સ્થાપિત થાય છે. એટલે ક્રમશઃ ઉપરના સ્તરે ઉર્જા જે છે ઉર્જાનું પ્રમાણ એ ઘટતું જાય છે, વેડફાટ જે છે એ વધતો જાય છે અને એના લીધે કુદરતની અંદર આપણે એક વસ્તુ જોઈએ છે કે જે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ હોય છે એ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની જે સંખ્યા છે એ કુદરતમાં ઓછી હોય છે. જ્યારે ઉત્પાદકોની સંખ્યા જે છે એ જો આપણે પર્યાવરણને બેલેન્સ રાખવું હોય, સંતુલિત રાખવું હોય તો એની સંખ્યા જે છે એ આપણી પાસે વધારે હોવી જોઈએ. હવે જે રીતે ઉર્જા જે છે એ ઉર્જાનું વહન આપણે પર્યાવરણની અંદર જોઈએ તે જ રીતે ઘણી બધા વસ્તુઓ જે છે એનું વહન થાય છે પર્યાવરણમાં નીચેના સ્તરથી ઉપરના સ્તર સુધી. ઘણા બધા પદાર્થો, ઘણી બધી વસ્તુઓ જે છે એનું વહન થાય છે અને એમાંનું એક જે છે એ છે જંતુનાશકો. આપણે જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ ખેતરોની અંદર કીટકોને મારવા માટે, વનસ્પતિ જે છે એની અંદર કોઈ રોગ લાગુ ન પડે એના માટે આ જંતુનાશકોનો મોટા પાયા પર ઉપયોગ થાય છે. આ જંતુનાશકો જે છે એ જૈવિક રીતે વિઘટન પામતા નથી અને જૈસે તે કન્ડિશનની અંદર એ જમીનમાં પાણીની સાથે વહીને જળાશયોમાં અથવા તો જમીનના નીચેના સ્તરની અંદર એનો સંગ્રહ થાય છે. જ્યારે વનસ્પતિ જ્યારે મૂળ દ્વારા પાણીને શોષે છે તો એ વનસ્પતિની અંદર આ જે જંતુનાશકો છે એ જંતુનાશકો પણ એની અંદર શોષાઈ આવે છે. એટલે દરેક વનસ્પતિની અંદર વધતી ઓછી માત્રામાં જંતુનાશકો રહેલા હોય છે. જ્યારે આપણે એ જંતુનાશકોનો ખોરાક તરીકે એ જે જંતુનાશકો ધરાવતી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો એ જંતુનાશકો જેસે તે કન્ડિશનમાં જૈવિક રીતે વિઘટન પામ્યા વગર આપણા શરીરની અંદર સ્ટોર થાય છે. હવે આ જે આપણે આહાર શૃંખલા જોઈ એ આહાર શૃંખલામાં વનસ્પતિથી માંડીને પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તામાં ક્રમશઃ દરેક સ્તરે જેમ ઉર્જા જે છે એ ઉર્જાનું વહન થાય તે રીતે જંતુનાશક પદાર્થોનું પણ વહન થાય અને ક્રમશઃ બધા જ સ્તરે એ જે જંતુનાશકો જે છે એનું પ્રમાણ વધતું જાય અને એના લીધે સૌથી ટોચના ભાગે
સૌથી વધારે માત્રામાં જંતુનાશકો જે છે એનો સંગ્રહ થાય છે અને એનું પ્રમાણ જે છે એ વધે છે, વધે છે એટલે વિશાલન પામે છે, તો એને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અવિઘટનીય જંતુનાશકોનું આહાર શૃંખલામાં ક્રમશઃ દરેક સ્તરે વધવું, દરેક સ્તરે એના પ્રમાણનો વધારો થવો એને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જૈવિક વિશાલન જે છે એ આપણા માટે નુકસાનકારક છે, કારણ કે આ જે પદાર્થો છે એ પદાર્થો આપણા શરીરની અંદર લાંબા ગાળે કેન્સર જેવી બીમારીઓ જે છે એ બીમારીઓને પ્રેરે છે. પાકિસ્તાન જે છે ત્યાંથી નજીકમાં ઘણા બધા વિસ્તારો છે, પંજાબની આસપાસના પાકિસ્તાનનું ભાગમાં આવેલું જે વિસ્તાર છે તે પણ અને પંજાબની અંદર પણ એટલા વિસ્તારો જે અમુક વિસ્તારો છે કે એવું કહેવાય છે કે ત્યાં પુષ્કળ ખેતી થાય છે અને સારી એવી માત્રામાં પાક ઉત્પાદન થાય છે. હવે આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે જંતુનાશકોનો છૂટથી ઉપયોગ થાય છે એના લીધે પંજાબના મોટા ભાગના વિસ્તારોમાં કેન્સર જે છે એ સામાન્ય બીમારી થઈ ગયેલી છે. ભટિંડા જે છે ત્યાંથી રોજ રાત્રે 9 વાગ્યે એક ટ્રેન નીકળે છે જે 7-8 કલાકનો સફર કરીને રાજસ્થાનના બિકાનેરની અંદર પહોંચે છે. રાજસ્થાનના બિકાનેરમાં કેન્સર હોસ્પિટલ આવેલી છે. આ ટ્રેન જે છે એ સ્પેશિયલ કેન્સર ટ્રેનના નામથી ઓળખાય છે. તો વિચાર કરો કે જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ જે છે એ લાંબા ગાળે આપણા માટે જ મુસીબત નોતરી શકે છે. એટલે જે ખોરાક આપણે તંદુરસ્ત રહેવા માટે લઈએ છીએ એ જ ખોરાક આપણને બીમાર કરી શકે છે. તો આ જે જૈવિક વિશાલન જે છે એ જૈવિક વિશાલન એ આપણે ટાળવું જોઈએ અને એના માટે જંતુનાશકો જે છે એ જંતુનાશકોનો ઉપયોગ નિયંત્રિત કરવો જોઈએ. તો જંતુનાશક દવાઓ જે છે એ આપણા શરીરમાં એની માત્રા ઓછી રહે એના માટે આપણે શું પગલાં લઈ શકીએ એ તમારે વિચારવાનું છે. હવે આપણે ત્રીજા વિડિયો સુધી એના માટે રાહ જોઈશું. તમે લોકો વિચારો આ સવાલનો શું જવાબ હોઈ શકે.